રુઝાન, આપને પૂછવા માંગીશ, આ પ્રકારના કિસ્સા સતત વધી રહ્યા છે, એનાથી સમાજ પર શું અસર પડે છે? સૌથી પહેલા હું થોડું બેકમાં જવા માંગીશ કે જરા લવ જિહાદના કિસ્સા 2-3 વર્ષથી વાતો ચાલી રહી છે. થોડું કેરલામાં સૌથી વધારે દેખાવામાં આવ્યા એવું સાંભળવામાં આવ્યું હતું, એટલે ત્યાંની પોલીસે એનું ઇન્વેસ્ટિગેશન વધારે કર્યું, પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોના હાથમાં કશું ઠોસ ના આવ્યું. કારણ કે એવું કહેવામાં આવે કે લવ જિહાદ એટલે એક આખા ગેંગ હોય છે, ગેંગ એટલે મીન્સ જે જે પેલા લોકો હોય છે જે લોકો ખાસ શીખવાડે છે કે ખાસ શીખવાડે છે છોકરાઓને કે તમે કેવી રીતે છોકરીઓને ફસાવો. એ લોકોને મોટર બાઇકો આપે છે, સારા કપડા આપે છે, પરફ્યુમ પરફ્યુમ બધું આપે છે કે તમે છોકરીઓને ફસાવો એવા. ધેટ ઇઝ વેર દે વોન્ટેડ કે આને લવ જિહાદ કહેવાય. પણ થયું શું કે એવું કોઈ બી હાથમાં આવ્યું નહીં, જેને કે લેટ સે કોઈ સ્મગલરની ગેંગ હોય તો હાથમાં આવે, ચોરીની ગેંગ હોય તો હાથમાં આવે, આમાં કોઈ ગેંગ એવી પકડાય નહીં. એટલે થયું શું કે એક વડા ચાલતો રહ્યો છે, એટલે 3-4 વર્ષથી ચાલ્યો છે. હવે થયું છે શું કે એક આ રીતે એક સાઈડ જો, બીજી સાઈડ અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે કે તમે વોટ્સએપ પર જે અત્યારે બધું લખાયું છે કે એમાં ખાલી હિન્દુ નહીં, એમાં બધા કાસ્ટ લખાઈ ગયા છે. શીખ બી લખ્યું છે ને ક્રિશ્ચિયન બી લખ્યું છે ને બધા કાસ્ટ લખી ગયા છે. એટલે એમાં દે વોન્ટ ટુ પ્રમોટ, ઇનફેક્ટ એ લોકો અલગ રીતે કે દે વોન્ટ ટુ પ્રમોટ સેક્યુલરિઝમ કે ભાઈ હવે તો બધા કાસ્ટમાં માનીએ છીએ એટલે અમે આ કરીએ છીએ. એટલે હવે નાઉ ધેર આર ટુ ઇશ્યુઝ જેને આપણે અત્યારે કમ્બાઈન કરીને ડિસ્કસ કરી રહ્યા છીએ કે આ છે કે નહીં. મારા ખ્યાલે પહેલા એવું નહોતું, પણ હવે આ ધીરે ધીરે ઇટ ઇઝ સમ ધીરે ધીરે લોકોને આનાથી આઈડિયા આવે કે હા આનાથી થઈ શકે છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ બે આપણે એક બાજુ મૂકીએ, હવે એક ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવા માંગુ છું કે અગર અત્યારે આપણે જે સોશિયલ મીડિયા જોઈએ, વોટ્સએપ ને ફેસબુક જોઈએ, તો એમાં અલગ ટાઈપનો જિહાદ ચાલે છે. એટલે મીન્સ અલગ ટાઈપનું ચાલે છે. એમાં એવું ચાલે છે કે ભાઈ તમે કોઈ બી કાસ્ટના છોકરાઓ, કોઈ બી કાસ્ટની છોકરી, એ લોકોને છોકરાઓ છોકરીને પોતાના સેક્સ્યુઅલ પ્લેઝર્સ માટે આ પોતાના રીઝન્સ માટે ફસાવા જાય છે. એટલે એક આ બી સત્ય છે. એટલે અત્યારે અગર આપણે જોઈએ તો આ ત્રણે એક સત્ય છે, અને જે ધીરે ધીરે એક ઇફ યુ કોલ ઇટ કેન બી લોકોનું પ્લાનિંગ થઈ રહ્યું છે. જી જી.